વડોદરા મહાનગરપાલિકા કલેક્ટર કચેરી ખાતે અખિલ ભારતીય હિન્દુ મહાસભા તરફથી કલેક્ટરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી હતી। અખિલ ભારત હિન્દુ મહાસભા તરફથી અમે આવેલા છે અને આ હિન્દુઓના સાથ સહકાર માટે આવે છે। અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવેલા છે કે સોમા તલાવ ભૂડાના મકાનો છે જે કોર્પોરેશન દ્વારા આપેલ છે, જેમાં કોઈ ભાડુઆત બી નથી રહી શકતા કે કોઈને વેચાણ બી નથી કરી શકતા, તો વિધર્મીઓની વસ્તી ત્યાં વધારે હોવાથી વારંવાર હિન્દુઓ પર અત્યાચાર થાય છે અને હિન્દુઓના ઘરોમાં ઘૂસીને બહારથી માણસો બોલાવીને ખોટા ખોટા ઝઘડા કરવામાં આવે છે અને હિન્દુઓ પર કેસ થાય છે। વારંવાર એ લોકોને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવે છે, પોલીસ સ્ટેશનમાં લઈ જવા પછી એમની પર કેસ થાય છે, મારીને એ લોકો પોલીસ સ્ટેશનમાં જાય છે અને એના પછી એ લોકો અમારી પર કેસ થાય છે અને કેસ થઈને પછી આનો કોઈ સોલ્યુશન આવતું નથી। વડોદરા મહાનગર સેવા સદનની અંદર બી આની રજૂઆતો કરેલ છે, છતાં બી આનો કોઈ નિકાલ આવતો નથી। હવે આની અંદર વારંવાર આ રીતે કરવાથી હિન્દુ સનાતન ધર્મનો આ એક અપમાન થઈ રહ્યું છે અને વિધર્મીઓ આ રીતે આ બધા હિન્દુઓને ત્રાસ આપી રહ્યો છે, તો ઉગ્રમાં ઉગ્ર રજૂઆત કરીએ છીએ અમે કલેક્ટર સાહેબને। આની પહેલાં અમે લોકોએ વડોદરા મહાનગર સેવા સદનમાં બી રજૂઆત કરી છે, એવન કલે આપણા કોર્પોરેટરશ્રીઓની બી રજૂઆત કરી છે, પણ કોર્પોરેટરશ્રીઓ બી આ લઈને કોઈ વાત માનતા નથી। એ લોકો કહે છે તમારે ના ફાવતો તો ખાલી કરો, પણ મહાનગરે જ્યારે આ મકાનો સોંપેલ હતા ત્યારે એની અંદર ખુલ્લું લખેલ છે કે ના કોઈ ભાડે આપી શકો કે ના કોઈ વેચાણ કરી શકો, છતાં બી વિધર્મીઓ એ લોકોને ભાડે આપે છે, ગીરો મૂકેલ છે અને આ રીતે છે અને બહારથી લોકો આવીને આ લોકોને હિન્દુઓને બધાને હેરાનગતિ કરે છે। નયન મનરલાલ ચુડાસમા, અખિલ ભારત હિન્દુ મહાસભા, જિલ્લા સંગઠન મંત્રી।